ધ્રાંગધ્રા સ્કૂલની શિક્ષકોએ કોરોના વાયરસથી કેવી રીતે બચવું તે અંગે વિદ્યાર્થીને માહિતગાર કરી પોતાની નૈતિક જવાબદારીઓ નિભાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સાધના સ્કૂલના શિક્ષકોએ પોતાની ફરજ અને સમાજમાં જાગૃતિ લાવવા માટે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડમાં મુસાફરો અને ગુજરાત એસટીના બસ કંડક્ટર તેમજ ડ્રાઈવરને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગુજરાત નિગમ દ્વારા બસમાં મુસાફરી કરેલ વ્યક્તિઓને કોરોના વાયરસ વધુ ન ફેલાય અને તકેદારીઓ માટે શું શું કરવું જોઈએ ત્યારે મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક નવતર અભિગમ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં શિક્ષકોએ સ્કૂલના સમયમાંથી ફ્રી થઈને કોરોના વાયરસ સામે લડત આપવા માટેની તૈયારીઓ અને તકેદારીઓ રાખવી અને બધા જ વ્યક્તિઓને અફવાઓથી દૂર રહેવું તે બાબત ઉપર જાણકારીઓ આપી હતી અને બસમાં મુસાફરી કરી રહેલ વ્યક્તિઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોરોના વાયરસથી ગભરાવું નહીં અને લાંબી માંદગીવાળા વ્યક્તિઓએ મુસાફરી ટાળવી જોઈએ તેમજ પોતાના નાના બાળકો અને વૃદ્ધ માણસોને સમયસર સ્વચ્છતા રાખવી અને બસની અંદર ગંદકી કરવી નહીં, બહારનું ખાવાનું ટાળવું જોઈએ. વધુમાં શિક્ષકો દ્વારા એસટીના બસ ચલાવતા ડ્રાઈવરો અને કંડક્ટરોને માસ્ક પહેરીને ફરજ નિભાવી અને બસને સ્વચ્છતા સમયસર કરીને મુસાફરોની સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા ઉપર માહિતગાર કરવામાં આવ્યા હતા. આજે ધ્રાંગધ્રાના બસ સ્ટેન્ડ પર મુસાફરી કરીને પહોંચેલી આજે અહીંયા એક એસટી બસ સ્ટેન્ડ પર એક સ્કૂલના સંચાલકશ્રીઓ અને શિક્ષકો દ્વારા કોરોના વિશે કેવી રીતે તકેદારી લેવી અને કેવી રીતે ક્યોર કરવી એના માટેની ઇન્ફોર્મેશન અમને પાસ કરી છે, જે ખૂબ જ લાભદાયી છે અને એક શિક્ષક તરીકે તે લોકો પર અમને ખૂબ જ ગર્વ છે. સાધના વિદ્યાલય સંચાલકશ્રી આજે સાધના વિદ્યાલયના તમામ સ્ટાફ દ્વારા એસટીના કર્મચારીઓને અને બસમાં મુસાફરોને કોરોના વાયરસથી કેવી રીતે બચવું જોઈએ, કોરોના વાયરસથી શું તકેદારી રાખવી જોઈએ એની મુલાકાત લઈ દરેક પેસેન્જરો અને કર્મચારીઓને સાધના વિદ્યાલયના સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવી. હાથ પગને સાફ કરાવવા જોઈએ, બાર ઘરમાંથી રમીને આવે તો આપણે તેને તરત જ એને ચોખ્ખાઈમાં રાખવા જોઈએ, તરત એને સાફ કરવું. શાહરૂખ સિપાઈ, કેટીવી ન્યૂઝ, ધ્રાંગધ્રા.